ખોડલધામના સર્જનથી આજ સુધીની સફર વણી રહે તો યુટ્યુબ વિડીયો લોન્ચ થયો છે. માત્ર 13 વર્ષની શિવાલીની કુનેની નરેશભાઈ પટેલ થયા પ્રભાવિત. ખોડલધામના 5મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખોડલધામના સર્જનથી આજ સુધીની સફર અને માં ખોડલના ભવ્ય દર્શનની ઝાંખી કરાવતી ડોક્યુમેન્ટરી લોન્ચ કરવામાં આવી છે. રાજકોટની માત્ર 13 વર્ષની યુટ્યુબર શિવાલી દવેએ મંદિરની ભવ્યતા દિવ્યતાને ખૂબ જ રસપ્રદ અને મીઠડી જબાનમાં વર્ણવી છે. જાણે કે આપણે સદૈ ખોડલધામની સફર કરતા હોય પ્રભાવક સંગીત અને અદ્ભુત લાઇટિંગ સાથેની વિડીયોગ્રાફી ડોક્યુમેન્ટરીની વિઝ્યુઅલ અપીલ વધારે છે. પ્રોડક્શન આંતરરાષ્ટ્રીય સ્તરનું થયું છે. સોનામાં સુગંધ ભળે એવી વાત તો એ છે કે નરેશભાઈ પટેલની મુલાકાત શિવાલીએ લીધી છે, જેમાં ખોડલધામના સર્જન અંગે હજુ સુધી ક્યારેય ન શેર કરેલા પ્રસંગો પ્રથમ વખત શેર કર્યા છે. અહેવાલ વિજય મકવાણા. મારું નામ શિવાલી દવે છે અને હું યુટ્યુબર છું. અને યુટ્યુબર તો ઘણા હોય, પણ મારો થોડોક અલગ કોન્સેપ્ટ છે. એ છે કે ઘણા આજકાલ હવે બધા આપણી જનરેશન છે, ન્યૂ જનરેશન છે, એ ભક્તિ ને એવું કંઈ હજી નથી સમજતા, મંદિર કે એવું નથી જતા, જાય પણ ખાલી આટો મારીને પાછા આવી જાય. પણ એક્ઝેક્ટલી પહેલાં જે આપણે કેવી રીતે જતા એ કોઈ હવે ફોલો નથી કરતા. તો હવે બધાને પાછું એ સાઈડ ટર્ન દેવડાવવા શું હિસ્ટ્રી છે બધા મંદિરની, એના માટે મેં એક અલગ કોન્સેપ્ટ રાખ્યો છે. મારી બે ચેનલ છે, શિવાલી દવે ગુજરાત અને શિવાલી દવે વ્લોગ. વ્લોગમાં ઇન્ટરનેશનલ બધા આપણે કંઈ ફોરેન જાય એનું આવે છે, અને જે ગુજરાત છે એ ડોમેસ્ટિક છે. અહીંયા કોઈ આપણે ગુજરાતમાં ઘણા મંદિર ને એવું હોય હિસ્ટ્રી પ્લેસીસના હું વિડીયોઝ બનાવું છું. એકચ્યુઅલી હમણાં ખોડલધામને 5 વર્ષ પૂરા થાય છે, તેના માટે મેં એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. એ મંદિર ક્યારેથી બન્યું, કેવી રીતે બન્યું, નરેશભાઈનો શું વિચાર છે, એ બધું મેં વિડીયોમાં એડ કર્યું છે. અને હમણાં એના 5 વર્ષ કમ્પ્લીટ થાય તેના માટે આ વિશેષ વિડીયો છે. શિવાય તમે ગુજરાત ચેનલમાં જ વિડીયો રાખેલ છે, સો પ્લીઝ એમાં પણ તમે વિઝિટ કરજો તો તમને એમાં બધી હિસ્ટ્રી ને માહિતી મળી જશે. જે 21 તારીખે ખોડલધામનો ભવ્ય આયોજન કરેલું છે ખોડલધામે, એનો મેં એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. અને એક જાતનું કહી તો ડોક્યુમેન્ટરી ટાઈપ મેં બનાવેલું છે. અને નરેશભાઈને આવું ખૂબ જ મોટું ખોડલધામના સર્જનનો શું વિચાર હતો, કયા માધ્યમથી એને ખોડલધામનું નિર્માણ કર્યું, સર્જન કર્યું, એની બધી વિગત મેં આ ડોક્યુમેન્ટરીમાં બનાવેલી છે. તો તમે નરેશભાઈના વિચાર પણ સાથોસાથ જાણી શકો છો આમાંથી. તો એકવાર જરૂર મુલાકાત લેજો ડોક્યુમેન્ટરીની. આજકાલ હું જોઉં છું કે બધી જનરેશન બહુ બધું ભક્તિને એનાથી દૂર છે, તો મને એક ન્યૂ વિચાર આવ્યો કે હું ચાલો ને આવી જ રીતે પિકનિક પ્લેસની જેમ બધા હવે જાય છે, તો એ જ રીતે અલગ કોન્સેપ્ટથી હું ટ્રાય કરું. સો એમાં અલગ કોન્સેપ્ટથી ટ્રાય કર્યો, અને જો કે હું સક્સેસ જાઉતું ધીમે ધીમે બધા તમારા બધાના સપોર્ટના લીધે. સો પ્લીઝ હજી તમે મને સપોર્ટ કરજો, અને પ્લીઝ તમે એકવાર ખોડલધામની વિઝિટ પણ લેજો, ખૂબ જ સારી પ્લેસ છે. એકચ્યુઅલી હું આ 3-1 વર્ષથી બધું આવું ટ્રાવેલિંગ વ્લોગ્સ ને આવી રીતે મંદિરની વિઝિટ લઉં છું અને બધા વિડીયોઝ બનાવું છું.